સુરતમાં લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરીને નકલી મસાલાના પેકેટ તૈયાર કરીને બજારમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજદીપ સોસાયટીમાં આવેલા પ્લોટના એક મકાનમાં મોટા પ્રમાણમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ મસાલા બનતા હોવાની જાણ એવરેસ્ટ કંપનીના મેનેજરને થતાં આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી અને બાદમાં ડિંડોળી પોલીસ અને કંપનીના માણસોએ સ્થળ પર જઈને દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી 7 લાખથી વધુનો એવરેસ્ટ કંપનીના બ્રાન્ડના નકલી મસાલા પેકેટ મળી આવ્યા હતા અને ગોડાઉન પરથી નકલી મસાલાનો કારોબાર કરનાર પુખરાજ ઉર્ફે પ્રકાશ કલાલની ધરપકડ કરીને પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.